જ્યારે પણ આપણે કરીએ છીએ પૂજા અર્ચના, ત્યારે કરવામાં આવે છે ભગવાનની સ્નાનાવિધિ અને અલંકાર વિધિ. ત્યારે આજે જાણીશું કે પ્રભુના વિવિધ સ્વરૂપને કેવા અલંકાર કરવા અર્પણ, અને અલંકાર અર્પણ કરતી વખતે કયા મંત્રનો જાપ કરવો. જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા. તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું વાત કરીશ અલંકાર વિશે. મિત્રો, શાસ્ત્રની અંદર એવું કહેવાય છે કે જ્યારે જ્યારે કોઈપણ ભગવાનની પૂજાપાઠ કરવામાં આવે છે, ત્યારે હંમેશા ભગવાનને ધ્યાન કરવામાં આવે છે, આવાહન કરવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે, ત્યાર પછી શુદ્ધ કરી વસ્ત્ર પહેરાવવામાં આવે છે, અને વસ્ત્ર પછી ભગવાનને અર્પણ કરવામાં આવે છે, અલંકાર અને જનોઈ. જો કોઈ માતાજીનું સ્વરૂપ હોય તો માતાજીને અલંકાર પહેરાવવામાં આવે છે, અને ભગવાનનું સ્વરૂપ હોય તો ભગવાનને પણ યજ્ઞોપવિત અને અલંકાર પણ પહેરાવવામાં આવે છે. બંને વસ્તુ થાય છે. તો શાસ્ત્રમાં અલંકાર પહેરાવવાનું મહત્વ શું છે, એનાથી ફાયદા શું થાય, જનોઈ પણ કેમ પહેરાવવામાં આવે છે, એનું પણ મહત્વ કહીશ. મિત્રો, અલંકાર એને આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ તો આભૂષણ. આભૂષણ એટલે શરીરને સજવા માટેની જે વસ્તુઓ છે, એનાથી માણસ, આભૂષણથી માણસને પ્રભાવ વધે છે, સુંદર દેખાય છે. જેમ કોઈ માતાજીની આપણે પૂજા પાઠ કરતા હોય તો માતાજીને પણ આપણે હંમેશા ચાંદલો, ચૂડી, ચુંદડી, માતાજીને મંગળસૂત્ર વગેરે દરેક અલંકાર, જે સોલ શણગાર જેને કહેવામાં આવે છે, દરેક વસ્તુ પાવડરથી માંડી બધી વસ્તુ માતાજીની પૂજામાં આપણે મૂકીએ છીએ અથવા માતાજીને અર્પણ કરીએ છીએ, તો એ આભૂષણ અર્પણ કરવાથી બહુ લાભ થાય છે. પણ એક યાદ રાખવું કે જે કંઈ અલંકાર તમે અર્પણ કરો છો, એ અલંકારનો જે દાગીનો હોય કે કંઈ પણ વસ્તુ હોય, એ તૂટેલું ન હોવું જોઈએ. તૂટી ગયું હોય તો દેવીને અર્પણ નહીં કરતા, અથવા જૂનું ન હોવું જોઈએ, ક્યાંય ચડાયેલું હોય બીજી વખત ન ચડાવવું જોઈએ, આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને અલંકાર અર્પણ કરવાથી ઘણા લાભ થાય છે. ગરબામાં પણ એનો ભાવાર્થ લખ્યો હતો કે અમર તું રાખજે માં, માં મારો ચૂડીને ચાંદલો. બહેનો જ્યારે માં ભગવતીને, દેવીને જ્યારે અલંકાર અર્પણ કરે ને, ત્યારે એક જ પ્રાર્થના કરે કે હે માં ભગવતી, સોળ શણગાર માતાને અર્પણ કરું છું, મારો ચૂડીને ચાંદલો અખંડ રાખજે. કેમ? એવું કહેવાય છે કે જે વ્યક્તિના જીવન સાથી એની સાથે હોય છે તો જીવનમાં એને કોઈ ડર અને ભય રહેતો નથી, પણ જે વ્યક્તિ એકલા થઈ જાય તો એની તકલીફ કેવી હોય છે એ વ્યક્તિને ખાસ ખબર હોય છે દરેકને. તો લગ્ન બાદ પતિ પત્નીનો સાથ અમર રહે એ માટે દેવીને અલંકાર અર્પણ કરવામાં આવે છે. અને પુરુષ પણ જ્યારે મા ભગવતીને અલંકાર અર્પણ કરે ને, ત્યારે એના વ્યવસાયમાં એની વૃદ્ધિ થાય છે. સાથે સાથે એવું કહેવાય છે કે દેવી દેવતાઓને અલંકાર, જેમ વિષ્ણુ ભગવાનને પણ અલંકાર પ્રિય, વિષ્ણુ ભગવાનને પણ અલંકાર પ્રિય છે. વિષ્ણુ ભગવાનને જો તો સરસ મજાની માળાઓ, બાજુબંધ, કાને કુંડલ, માથે મુંગટ, આવું વિષ્ણુ ભગવાનને પ્રિય છે. દરેક દેવતાઓને અલંકાર પ્રિય હોય, અને જનોઈ પણ અર્પણ કરવામાં આવે છે. જનોઈ અર્પણ કરવાની પાછળ પણ કારણ છે કે જે વ્યક્તિ જનોઈ ભગવાનને પહેરાવે છે તો શાસ્ત્ર એવું કહે, યજ્ઞો પવિતામ પરમામ પવિત્રમ પ્રજાપતૈર્યા સહજમ પુરસ્થાત આયુષ્ય મગ્નમ પ્રતિપંચ શુભ્રમ યજ્ઞો પવિતામ બલવસ્તુ તે જહા. ભગવાનને યજ્ઞો પવિત્ર અર્પણ કરવાથી, જનોઈ તમે અર્પણ કરો છો તો બલની પ્રાપ્તિ થાય છે, બલમસ્તુ તે જહા, તેજની પ્રાપ્તિ થાય છે. પૂજા કરો ને તો હંમેશા જનોઈ વગર ભગવાનની પૂજા અધૂરી ગણાય છે. તો પૂજાની અંદર માતાજીને અલંકાર અને ભગવાનને જનોઈ, ચાહે ઘરનું મંદિર હોય તો પણ ગણપતિ દાદા હોય તો જનોઈ પહેરાવી, શિવજી હોય તો જનોઈ પહેરાવી, વિષ્ણુ ભગવાન હોય તો જનોઈ પહેરાવી, માતાજી હોય તો અલંકાર પહેરાવા. અલંકાર વગરનું પૂજા એ પણ અધૂરી ગણવામાં આવે છે. એટલે હંમેશા દેવી દેવતાઓનું જ્યારે પણ ઘરમાં સ્નાન પૂજા કરો છો ત્યારે અલંકાર આપણે અવશ્ય કરવા જોઈએ.
અને એ અલંકાર જ્યારે તમે અર્પણ કરો છો તો પણ શક્ય હોય તો થોડું જલ, ગંગાજળ લઈ એની પર છંટકાર કરવો જરૂરી છે. તો મિત્રો, આજે સરસ મજાનું મેં તમને અલંકાર અને યજ્ઞોપવિત વિશેની જાણકારી આપી છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આગળના ઉપચારો જે છે, જેમાં ભગવાનને તિલક, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય બધી વસ્તુઓ આગળ પણ હું તમને એની માહિતી પણ આપતો રહીશ. પણ આ તમામ માહિતીને તમે લખતા રહેજો, જેથી ક્યારે પણ પૂજા અથવા કંઈ પણ વસ્તુ કરો તો તમને એનું મહત્ત્વ ખબર હોવું જોઈએ. કેમ કે જ્યાં સુધી આપણને ખબર નથી બધું ભગવાનને એમને એમ ચડાવો છો, પણ દરેક વસ્તુનું મહત્ત્વ ખબર હોવું જોઈએ, એનાથી થતા લાભ એ પણ આપણને ખબર હોવી જોઈએ. અને હંમેશા અમે આ ટીવીના માધ્યમથી તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું કાર્ય કરતા રહીએ છીએ. અને તમે પણ, તમને પણ ક્યાંક એવું લાગે કે ભાઈ અમારા પ્રશ્ન છે ને અમને આનો કોઈ રસ્તો નથી મળતો, તો અમે ચોક્કસ તમારા એ પ્રશ્નોનું સમાધાન કરીશું. અને તમે એ પ્રશ્ન અમને જણાવજો, ફોન કરજો, જેથી અમને જો યોગ્ય લાગશે અથવા એ પ્રશ્ન જો શાસ્ત્રમાં એનો જવાબ હશે તો એના પ્રમાણે જ અમે ટીવીના માધ્યમથી હજારો દર્શકોને સાચી માહિતી, ધર્મની માહિતી અને શ્રેષ્ઠ ઉપાયો અમે કહેતા રહીશું. તો મિત્રો, હવે મને આપો તમે રજા. જય ભગવાન.